મિત્રો, આ વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વનો અને અગત્યના ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે ધોરણ 12 બોર્ડની એક્ઝામમાં ઇંગ્લિશના પેપરમાં પૂછાય છે. અને આ ટોપિકનું નામ છે સ્પીચ રાઇટિંગ. તો મિત્રો, આપણે સૌ પ્રથમ સ્પીચ રાઇટિંગની વાત કરીએ. આપણે સ્કૂલમાં કોઈ પણ ગુજરાતીમાં સ્પીચ આપતા હોઈએ છીએ તો કેવી રીતે આપી શકીએ કે સ્ટેજ ઉપર બિરાજમાન મહાનુભાવો, મારા વાલા શિક્ષકગણો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આવી રીતે શરૂઆત કરતા હોઈએ છીએ. એવી જ રીતે આપણે અંગ્રેજીમાં પણ આવી રીતે શરૂઆત કરવાની. તો અંગ્રેજીમાં કેવી રીતે લખી શકીએ કે હેલો એવરી વન. ત્યારબાદ આપણે લખીએ કે હોનરેબલ એક્ઝેલ્ટેડ ઓન ધ સ્ટેજ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ. મિત્રો, અહીંયા જે હોનરેબલ જે શબ્દ છે એ આપણે સ્ટેજ ઉપર બેઠેલા વ્યક્તિઓના હોદ્દા જો ના જાણતા હોય તો વાપરવાનો રહેશે. તો એનો અર્થ એમ થાય છે કે હોનરેબલ એક્ઝેલ્ટેડ ઓન ધ સ્ટેજ એટલે કે સ્ટેજ ઉપર બિરાજમાન મહાનુભાવ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ અને મારા મિત્રો. ટુડે આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્રેસ અ સ્પીચ એટલે કે હું આજે એક સ્પીચ આપવા માગું છું કે ઓન ધ ટોપિક એટલે કે જે વિષય છે તેનું નામ લખવાનું. ત્યારબાદ આપણે લખી શકીએ કે સો આઈ હોપ ધેટ યુ વિલ લિસન મી કામલી એટલે કે હું આશા રાખું છું કે તમે મને શાંતિથી સાંભળજો. મિત્રો, સૌપ્રથમ આપણે કોઈ પણ સ્પીચ બોલીએ ત્યારે સુવિચારથી શરૂઆત કરીએ છીએ. ગુજરાતીમાં આપણે કોઈ પણ આમ સુવિચારથી શરૂઆત કરીએ, એવી જ રીતે આપણે અંગ્રેજીમાં જો સ્પીચની શરૂઆત આપણે સુવિચારથી કરીએ તો સરસ લાગે છે. તો આપણે અહીંયા પણ એક સુવિચાર મૂકેલો છે, તો સમવન સેડ ધેટ સાયલેન્સ ઇઝ અ ડીપ અસ એન્ટરનિટી, સ્પીચ ઇઝ એઝ સેલો એઝ ટાઈમ. અહીંયા એમ લખ્યું છે, આનો અર્થ એમ થાય છે કે મૂંગા શબ્દો ઘણું બધું કહી જાય છે. ફોલો ધીસ ક્યુટ આઈ શોલ એક્સપ્રેસ માય વ્યૂ વિથ માય સ્પીચ અને આ પંક્તિને અનુસરીને હું આજે મારા વિચારો રજૂ કરીશ. ત્યારબાદ મિત્રો, હવે આપણે ત્રીજા ફકરાની વાત કરીએ. ત્રીજામાંથી આપણે શરૂઆત આપણે લખવાની, અહીંથી સ્પીચની શરૂઆત કરવાની છે. તો એઝ વી ઓલ નો ધેટ આપણે જાણીએ છીએ કે, ત્યારબાદ જે પૂછાય એની 5 થી 6 લીટી આપણે એ વિષયને લગતી લખી નાખવાની, આપણે આવડે કે ન આવડે 5 લીટી લખી જ નાખવાની જેથી કરીને આપણો માર્ક્સ મળી જાય. ત્યારબાદ લાસ્ટમાં લખવાનું કે એઝ લાસ્ટ આઈ વુડ લાઈક ટુ થેન્ક ટુ ઓલ ફોર બીંગ સો સોલિસિટિયસ ટુ લિસન માય સ્પીચ એટલે કે હું છેલ્લે તમારા બધાનો આભાર માનું છું કે તમે મારી સ્પીચ શાંતિથી સાંભળી. અને લાસ્ટમાં આપણે લખી દેવાનું કે થેન્ક યુ ઓલ ઓફ યુ. મિત્રો, આ હતું સ્પીચ રાઇટિંગનું ફોર્મેટ. તમે બોર્ડમાં ગમે તે